हेलो गुड मॉर्निंग फ्रेंड्स, आप डेरिवेटिव विकलन अंदर स्वाध्याय 5.1, 2, 5.3, 5.4, 5.5, 5.6 सुधी काम करेलू छे। 5.7 कंटीन्यूअस एटले के द्वितीय विकलन अने एनी उपर थी केटलाक परिणामों साबित करवाना होय छे। खूबज मजाना परिणाम होय छे जेमां y1 एटले प्रथम विकलन, y2 એટલે દ્વિતીય વિકલન। એક પ્રશ્ન જોઈએ આપણે, જો y ઇક્વલ ટુ 3 cos log x + 4 sin log x હોય તો સાબિત કરો કે x2 y2 + xy1 + y = 0। અહીં x ને સાપેક્ષ विकलन करता तो पेलू वाय आपेलू छे ने y1 लखी दो। 3 अचळ छे, कोस नु विकलन माइनस साइन लॉग एक्स अने लॉग एक्स नु विकलन 1/x आ इनटू आवशे। 3 अचळ कोस लॉग एक्स नु माइनस साइन लॉग एक्स नु 1/x प्लस 4 अचळ साइन लॉग एक्स नु कॉस लॉग एक्स अने लॉग एक्स नु 1/x इक्वल टू माइनस 3 साइन लॉग एक्स प्लस 4 कॉस लॉग एक्स आखाना छेद मा एक्स। ફરી એકવાર, કોસ લોગ એક્સનું માઇનસ સાઇન લોગ એક્સ, લોગ એક્સનું 1/x પ્લસ 4 અચળ સાઇન લોગ એક્સનું કોસ લોગ એક્સનું 1/x, બંનેમાં છેદમાં એક્સ છે તો આખાના છેદમાં એક્સ। ડાબી બાજુ y1 છે, હવે એને ગુણી નાખીએ, સાદરૂપ આપો એટલે xy1 ઇક્વલ ટુ માઇનસ 3 સાઇન લોગ એક્સ પ્લસ 4 કોસ લોગ એક્સ। ફરીથી એક્સને સાપેક્ષ વિકલન કરતા કોઈને dwr2x લખવાનું ફાવી ગયું હોય તો એ વાંધો નહીં, ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અગેઇન એવું લખાય, એટલું સામાન્ય ઇંગ્લિશ તો આપણે વાપરી શકીએ। एक्स ने सापेक्ष विकलन करता है एनी जगह dwr2x डेरिवेटिव विथ रिस्पेक्ट टू एक्स। हवे फरी थी विकलन करता एटले डाबी बाजू बे विधेय आव्या, जो एक्स ए पण चल छे ने y1 पण चल कहेवाय, एटले एक्स रहेवा दो, y1 नु विकलन y2 प्लस y1 रहेवा दो, एक्स नु विकलन 1। आमां dy/dx लखवानो प्रश्न नथी रहेतो, अहींया तमारे એક્સ રહેવા દો અને y1નું વિકલન y2 પ્લસ y1 રહેવા દો, x નું વિકલન 1 ઇક્વલ ટુ, હવે જમણી બાજુ માઇનસ 3 સાઇન લોગ એક્સ નું કોસ લોગ એક્સ અને લોગ એક્સ નું કરવું પડે 1/x, 4 કોસ લોગ એક્સ નું માઇનસ સાઇન લોગ એક્સ, જાણી જોઈને આપણે પ્લસની જગ્યાએ માઇનસ એટલે લખ્યું, કોસ લોગ એક્સનું વિકલન માઇનસ સાઇન લોગ એક્સ અને લોગ એક્સનું 1/x, આખાના છેદમાં એક્સ આવી ગયો, માઇનસને જરા કોમન લઈ લો, માઇનસ ટેક આઉટસાઇડ। હવે તમારી પાસે માઇનસ 3 કોસ લોગ એક્સ અને પ્લસ 4 સાઇન લોગ એક્સ, એટલે 3 કોસ લોગ એક્સ, 4 સાઇન લોગ એક્સ અને આખાના છેદમાં એક્સ। હવે એક્સને ડાબી બાજુ ગુણી નાખો એટલે x2y2 પ્લસ xy1 ઇક્વલ ટુ, માઇનસની અંદર જે લખેલું છે એ તમે ધ્યાનથી જુઓ તો 3 કોસ લોગ એક્સ પ્લસ 4 સાઇન લોગ એક્સ એ તો આપણું વાય છે, તો પક્ષ છે, પક્ષમાં લખેલું છે કે 3 કોસ લોગ એક્સ
प्लस फोर साइन लॉग एक्स है तो वाई है, परिणाम नंबर एक। एटले आ तो जे छे ये तो पक्ष छे। એટલે કે વાય એટલે માઇનસ વાય, ત્યાં મૂકી દો એક્સને ગુણી નાખો ડાબી બાજુ, એટલે એક્સ વાય ટુ પ્લસ વાય વન એની જોડે એક્સ ગુણાઈ જશે, એટલે એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન ઇક્વલ ટુ માઇનસ વાય। ધેરફોર ફાઇનલ જવાબ તમારો એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન પ્લસ વાય ઇક્વલ ટુ ઝીરો। હવે તમને હોમવર્ક આપું કે તમે આસાનીથી કરી શકશો। હોમવર્ક વાય ઇક્વલ ટુ એ કોસ લોગ એક્સ પ્લસ બી સાઇન લોગ એક્સ, તો સાબિત કરો કે એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ એક્સ વાય વન પ્લસ વાય ઇક્વલ ટુ ઝીરો ઇક્વલ્સ ઝીરો। જવાબ એનો એ જ, ત્રણની જગ્યાએ ચારની જગ્યાએ બી, ત્રણ અને ચારની જગ્યાએ અને બી, જવાબમાં કશો ફેર પડશે નહીં। ગણતરી શાંતિથી કરો તો તમને આરામથી આખો ટોપિક સમજાઈ જશે। એક પ્રશ્ન છે, ક્લિયર થઈ ગયો? હવે એક નવો પ્રશ્ન લઈ લઈએ આપણે। એક્ઝામ્પલ નંબર 16 5.7, ઓછી જગ્યામાં થઈ જાય એવો એક્ઝામ્પલ લઈશું। 14 અને 15 બાકી છે। જો ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ વન હોય તો, સાબિત કરો કે ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ડીવાય બાય ડી એક્સ હોલ સ્ક્વેર। ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ વન આપેલું છે, પહેલું સ્ટેપ આપણું આવશે અહીં। ઈ રેસ ટુ વાય ઇન્ટુ એક્સ પ્લસ વન ઇક્વલ ટુ વન, ધેરફોર e raised to y equal to 1 upon x plus 1। હવે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, x ને સાપેક્ષ વિકલન કરતા, ઈ રેસ ટુ વાય નું વિકલન ઈ રેસ ટુ વાય, વાય નું ડી વાય બાય ડી એક્સ, ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ કરીને પૂરું કરી દેવાનું હોય, જ્યારે વાય સ્ક્વેર નું ટુ વાય ડીવાય બાય ડી એક્સ લખવું પડે, લોગ વાય નું વન અપોન વાય ડીવાય બાય ડી એક્સ લખવું પડે, ઈ રેસ ટુ વાય નું ઈ રેસ ટુ વાય તો ખરું જ, અને વાય નું ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ વન બાય એક્સ નું ગોખી નાખવાનું, માઇનસ વન અપોન એક્સ પ્લસ વન નો વર્ગ, વન બાય એક્સ નું માઇનસ વન બાય એક્સ સ્ક્વેર। એ સૂત્ર છે,
જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સૂત્રો સામે નજર કરવાની છે. સૂત્રોનો ટેસ્ટ પણ આપણે લીધો હતો, વારંવાર સૂત્રો તૈયાર કરવાના છે. તો મારી મારીને તૈયાર કરાવવા પડે, પણ તમે હવે તમારી જવાબદારી જાતે સમજી અને બધા સૂત્રો તૈયાર કરશો તો વિકલન સંકલન બે આવડશે, નહીં તો બંનેનો નાશ થઈ જશે અને સાથે સાથે આપણે બહુ મોટી પરેશાની ભોગવવી પડશે કે સીધું સાયન્સ લાઇનમાંથી આર્ટ્સમાં કૂદકો મારવો પડે. ઈ રેસ ટુ વાય નું ઈ રેસ ટુ વાય ઇન્ટુ ડિવાઈડ બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વન અપોન એક્સ પ્લસ વનનો વર્ગ. આ પ્રથમ વિકલન આપણે કર્યું એટલે ઈ રેસ ટુ વાય ઇન્ટુ વાય વન પણ આપણે કહી શકીએ. હવે ડી ટુ વાય બાય ડીએક્સ સ્ક્વેર જ લાવવું હોય તો એક બેસ્ટ આઈડિયા બી છે આપણી પાસે કે ઈ રેસ ટુ વાય એટલે વન અપોન એક્સ પ્લસ વનનો વન અપોન એક્સ પ્લસ વન થાય, એટલે ઈ રેસ ટુ વાય જે છે એની જગ્યાએ આપણે વન અપોન એક્સ પ્લસ વન મૂકી દઈએ. તો વન અપોન એક્સ પ્લસ વન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વન અપોન એક્સ પ્લસ વનનો વર્ગ. કારણ આ રહ્યું નંબર એક, કારણ કે ઈ રેસ ટુ વાયની જગ્યા મૂકી શકાય, એટલે એનો અર્થ એમ થયો ભાઈ કે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ, હવે તમારી પાસે માઇનસ વન અપોન એક્સ પ્લસ વન જ છે, એટલે હવે ફરીથી એક્સને સાપેક્ષ એક્સને સાપેક્ષ વિકલન કરતા તો ડી ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વન અપોન એક્સ પ્લસ વન, એનું વિકલન થાય પ્લસ વન અપોન એક્સ પ્લસ વનનો વર્ગ, એટલે ડી ટુ વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇક્વલ ટુ વન અપોન એક્સ પ્લસ વન જે છે એ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ પરિણામ નંબર બે. તો ડીવાય બાય ડીએક્સ એટલે તો માઇનસ વન અપોન એક્સ પ્લસ વન, તો આ પ્લસનો વર્ગ કરો કે માઇનસનો વર્ગ કરો સરખું જ છે, એટલે માઇનસ વન અપોન એક્સ પ્લસ વનનો વર્ગ લખી શકાય અને એ તો ડીવાય બાય ડીએક્સ છે એટલે ડીવાય બાય ડીએક્સનો વર્ગ. એટલે ધેરફોર ડી ટુ વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇક્વલ ટુ ડીવાય બાય ડીએક્સનો વર્ગ. જુદી જુદી રીતે પણ ગણી શકાય, બહુ સરળ રીતથી આપણે ગણ્યું. પરિણામ એક મૂક્યું અહીંયા બાય વન અને આ પરિણામ નંબર બે છે એ અહીંયા મૂકી દીધું કે બેનો વર્ગ લખો કે ઓછા બેનો વર્ગ લખો કશું ફેર નથી પરિણામ બેને આધારે બે પરથી. અહીંયા સોળમો દાખલો આપણને આસાનીથી પૂરો થઈ ગયો. હવે ચૌદમો દાખલો લઈએ આપણે, એક્ઝામ્પલ નંબર 14. એટલે આ પ્રશ્ન જે છે એટલે થોડો ટફ છે. જો વાય ઇક્વલ ટુ ઈ રેસ ટુ એમએક્સ પ્લસ બી ઈ રેસ ટુ એનએક્સ હોય તો સાબિત કરો કે ડી ટુ વાય બાય ડીએક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ડીવાય બાય ડીએક્સ પ્લસ એમ એન વાય
इक्वल टू जीरो। अहीं y इक्वल टू ए रेस टू एम एक्स प्लस बी रेस टू एन एक्स। विकलन तो सहलू जो है, तमारो पक्ष एटले परिणाम नंबर एक को अने डेरिवेटिव विथ रिस्पेक्ट टू एक्स, एक्स ने सापेक्ष विकलन करता। प्रथम विकलन लखो तो मैं तो चाले प्रवी, प्रथम विकलन वाय वन। चलो ई रेस टू एक्स नू तो बधा जाने छे, ई रेस टू एक्स ज थाय, विकलन कई मोटी बात नथी। एम एक्स नू एम आगळ मूकी देवानू, प्लस बी अचळ, ई रेस टू एन एक्स नू ई रेस टू एन एक्स अने एन एक्स नू एन आगळ मूकी देवानू। आ वाय वन आवी गयु, तरत पाछू बीजू विकलन करी दे, वाय टू इक्वल टू ए एम स्क्वेर ई रेस टू एम एक्स, बी एन स्क्वेर ई रेस टू एन एक्स। केम? तो के ई रेस टू एम एक्स नू ई रेस टू एम एक्स, एम एक्स नू एम आगळ, बी अचळ, ई रेस टू एन एक्स नू ई रेस टू एन एक्स, एन एक्स नू एन आगळ। आ पहेलू विकलन पती गयु। बीजू विकलन, द्वितीय विकलन, अथवा तो अगेन फरीथी एक्स ने सापेक्ष विकलन, એટલે ઈ રેસ ટુ એમ એક્સ નું ઈ રેસ ટુ એમ એક્સ, એમ એક્સ એમ ફરી આગળ આવ્યા એટલે એમ સ્ક્વેર, એ જ રીતે બી અને એન અચળ છે અને ઈ રેસ ટુ એન એક્સ નું ઈ રેસ ટુ એન એક્સ, એન આગળ આવ્યા એટલે એન સ્ક્વેર। હવે તમારે જવાબમાં આવું કંઈ છે નહીં, તમારી પાસે એમ પ્લસ એન ઇન્ટુ ડીવાય બાય ડી એક્સ છે, આ વાય ટુ એટલે કે ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર થઈ ગયું। હમણાં વાય ટુ ભલે આપણે લખ્યું છે, લખતા ફાવે એટલે વાય વન ને વાય ટુનો સંકેત વાપર્યો છે આપણે। હવે ડીવાય બાય ડીએક્સ જે છે એ આપણે અહીંયા મૂકી જ દઈએ કે ભાઈ એમ પ્લસ એન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, એમ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ એટલે કે આ કિંમત મૂકી દો, એ એમ ઈ રેસ ટુ એમ એક્સ પ્લસ બી એન ઈ રેસ ટુ એન એક્સ। એ જ રીતે એનની જોડે એ એમ ઈ રેસ ટુ એન એક્સ પ્લસ બી એન ઈ રેસ ટુ એન એક્સ। શું કરું કહું તમને, આ જવાબ છે આપણી પાસે એ તો તૈયાર જ છે, એટલે એમ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ છે એ મારે ડાબી બાજુ લઈ જવાનું છે, એન ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ છે એ બી ડાબી બાજુ લઈ જવાનું, એટલે માઇનસ થઈ જાય। એટલે જાણી જોઈને જવાબમાંથી જ આ વસ્તુ આ બાજુ લખી કાઢી, હવે છે કે નહીં એ જોઈ લઈએ આપણે। એ એમ સ્ક્વેર ઈ રેસ ટુ એમ એક્સ એ તો છે બરાબર, પછી શું નથી, બી એમ એન ઈ રેસ ટુ એન એક્સ એ અહીંયા નથી એટલે બાદ કરતો, માઇનસ બી એમ એન ઈ રેસ ટુ એન એક્સ વધારાનું તમે લખ્યું છે એ બાદ કરતો, પછી આ જે છે એ એમ એન એ પણ અહીંયા નથી તો એ શા માટે વધારાનું લખ્યું, એટલે એ એમ એન ઈ રેસ ટુ એમ એક્સ એ પણ બાદ કરતો, એટલે બેમાં એમ બાદ થઈ ગયા। એ એમ સ્ક્વેર એ છે એટલે આને બાદ કરવાની જરૂર નથી, આને બાદ કરવાની જરૂર નથી, પણ બી એમ એન ઈ રેસ ટુ એન એક્સ એને બાદ કરી દો, એ એમ એન ઈ રેસ ટુ એમ એક્સ એને બાદ કરી દો, બી એન સ્ક્વેર આ જે અંડરલાઇન કરી છે બી એન સ્ક્વેર એ છે બરાબર, એટલે આ બે પદો છે, વધારાનું પદ છે એમ એન વાળું એ બાદ કરી દીધું, આ એમ એન વાળું એ બાદ કરી દીધું, બસ ફિનિશ। એ એમ સ્ક્વેર છે, બી એન સ્ક્વેર છે, બી એમ એન ઈ રેસ ટુ એન એક્સ નથી એટલે માઇનસ, એ એમ એન ઈ રેસ ટુ એમ એક્સ નથી એટલે માઇનસ, ઇક્વલ ટુ એમ આને કહેવાય એ એમ ઈ રેસ ટુ એમ એક્સ બી એન ઈ રેસ ટુ એન એક્સ, એ તો વાય વન છે બરાબર, એ વાય વન છે, પરિણામ નંબર બે છે, પરિણામ બે છે, એટલે વાય વન કહેવાય, એમ વાય વન પ્લસ એન વાય વન પરિણામ નંબર બે, અને માઇનસ આની અંદરથી એમ એન કોમન કાઢી લો, એમ એન કોમન અને એ વાળું પદ પહેલાં લખો, એટલે એ ઈ રેસ ટુ એમ એક્સ પ્લસ બી ઈ રેસ ટુ એન એક્સ, પરિણામ બેનો ઉપયોગ કરો, પરિણામ બે
અને પરિણામ બે એટલે વાય વન પ્રથમ વિકલન, અને આ જે છે તો પક્ષ આવી ગયું, પક્ષ ધેટ મીન્સ વાય એ રેસ ટુ એમએક્સ બી રેસ ટુ એમએક્સ. હવે આરામથી આપણે લખી શકીએ એમ પ્લસ એન વાય વન માઇનસ એમ એન વાય, અને ડાબી બાજુ વાય ટુ. એનો અર્થ એમ થાય છે કે વાય ટુ માઇનસ એમ પ્લસ એન વાય વન પ્લસ એમ એન વાય, બધું ડાબી બાજુ લઈ જાવ તો ઇક્વલ ટુ ઝીરો. એનો અર્થ એમ થાય છે કે ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર માઇનસ એમ પ્લસ એન ડીવાય બાય ડી એક્સ પ્લસ એમ એન વાય ઇક્વલ ટુ ઝીરો. ધારો કે આ રીતના ફાવે તો વાય ટુ બીજું વિકલન મેળવવાનું, પહેલું વિકલન મેળવવાનું, અને આ સમીકરણની અંદર મૂકી દેવાનું, એટલે ઝીરો આવી જાય છે. સમીકરણ જે આપેલું હોય એની અંદર મૂકી દો અને સાદુરૂપ આપો તો ઝીરો આવી જાય. એ દેશી પદ્ધતિ, દેશી ઉપચાર, બધું ભેગું કરીને પછી મૂકી દેવું. આ સ્ટેટ ફોરવર્ડ છે કે જેવું દ્વિતીય વિકલન આવ્યું એવે એમ ઇન્ટુ પહેલું વિકલન જે છે એમની જોડે પહેલું વિકલન લખી દેવાનું પ્લસ એનની જોડે પહેલું વિકલન જે આવેલું છે લખી દેવાનું, એટલે એ તમારે ડાબી બાજુથી એમ પ્લસ એન ઇન્ટુ વાય વન કોમન નીકળશે અને ઓટોમેટિક માઇનસ એમ એન વાય આવી જશે. બધું ડાબી બાજુ લઈ જશો એટલે આ માઇનસ એમ પ્લસ એન વાય વન પ્લસ એમ એન વાય ઇક્વલ ટુ ઝીરો. વાય ટુ ધેટ મીન્સ ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર, વાય વન ધેટ મીન્સ ડી વાય બાય ડી એક્સ પ્લસ એમ એન વાય ઇક્વલ ટુ ઝીરો, જે આપણો જવાબ છે, માંગેલો જવાબ છે. આ એની જગ્યાએ 2020-2021 લખેલા હોય, એમ એન પણ ગમે તા લખે, એમ એન તો એમ એન જ હોય તો જ અહીંયા જવાબ આવે એમ એન વાય, પણ અહીંયા 2020 અને 2021 લખ્યા હોય જવાબમાં કોઈ ફેર ના પડે. બરાબર, એ બી નો કોઈ પ્રોબ્લેમ નથી, ખાલી ઉપર એમ એક્સ છે, એમ પ્લસ એન આવશે ને એમ એન વાય આવશે. પાંચ પોઈન્ટ સાત એનો મિત્ર દાખલો લઈએ, 15મો. વાય ઇક્વલ ટુ 500e7x પ્લસ 600e-7x. તો સાબિત કરો કે ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 49y. પણ માસ્ટર બ્લાસ્ટર દાખલો છે, સારો દાખલો. અહીંયા હું વાય ઇક્વલ ટુ e-7x લખીશ પ્લસ b-7x. અચળોને હમણાં ભૂલી જઈએ, એ બરાબર 500 અને બી બરાબર 600, કારણ કે અહીંયા તો 2020 લખો, 2021 ગમે તે અચળ લખો, કોઈ પ્રોબ્લેમ નહીં, એનો કોઈ મિનિંગ જ નથી. જવાબમાં તમે જોઈ શકશો એમ એન વાય એટલે 70-70-49, ઉપરનો જ જવાબ છે, અને એમ પ્લસ એન એટલે 7-7 ઝીરો આવે, એટલે ઉપર એમ પ્લસ એન છે ત્યાં 0dy/dx થઈ જાય, એમ એન વાય એટલે 70-70-49. આ બાજુ માઇનસ ને સામે લઈ જાઓ એટલે પ્લસ, એટલે ઉપરનો જ એક્ઝામ્પલ છે. ચાલો પ્રથમ વિકલન, અહીંયા હું ડીવાય બાય ડી એક્સ લખીશ, એ ઇન્ટુ 7 ઇન્ટુ e-7x માઇનસ બી ઇન્ટુ 7 e-7x.
એક વિકલન તો થઈ ગયું, ઈ રેસ ટુ સેવન એક્સ નું ઈ રેસ ટુ સેવન એક્સ, સેવન એક્સ નું સેવન, ઈ રેસ ટુ માઇનસ સેવન એક્સ માઇનસ સેવન આગળ, એટલે પ્લસ નું માઇનસ કરી દીધું, ઇક્વલ ટુ સેવન ઇન્ટુ એ ઈ રેસ ટુ સેવન એક્સ માઇનસ બી રેસ ટુ માઇનસ સેવન એક્સ. ચાલો આ ડીવાય બાય ડીએક્સ ફરીથી વિકલન. કોને સાપેક્ષ? એક્સને સાપેક્ષ, એટલે ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ સાત અચળ બ્રેકેટમાં વિકલન એ ઈ રેસ ટુ સેવન એક્સ ઇન્ટુ સેવન, ચાલો માઇનસ બી ઈ રેસ ટુ માઇનસ સેવન એક્સ ઇન્ટુ માઇનસ સેવન એટલે પ્લસ સેવન. ફરી એકવાર, ઈ રેસ ટુ સેવન એક્સનું સેવન ઈ રેસ ટુ સેવન એક્સ સેવન બાર, બી અચળ ઈ રેસ ટુ માઇનસ સેવન એક્સનું ઈ રેસ ટુ માઇનસ સેવન એક્સ માઇનસ આગળ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, સાતને આગળ લઈ લો એટલે ફોર્ટી નાઇન બ્રેકેટમાં એ ઈ રેસ ટુ સેવન એક્સ પ્લસ બી ઈ રેસ ટુ માઇનસ સેવન એક્સ, એટલે એકદમ ઇઝી થઈ ગયો. આ પક્ષ, પક્ષમાં એ બી કોણ છે જોવાનું જ નહીં અહીંયા, પક્ષ પરિણામ નંબર એક બાય વન. પરિણામ એકને હાથે ફોર્ટી નાઇન વાય ઇક્વલ ટુ ફોર્ટી નાઇન વાય ડી ટુ વાય બાય ડી એક્સ. એમાં આ કિંમત પાછી મૂકવાની પણ જરૂર નથી. રેડી, જવાબ આવી ગયો ભાઈ કે પાંચસોનું છસોનું શું થયું, પાંચસોનું સાતસોનું શું થયું, કોઈ પ્રોબ્લેમ નહીં, એ અચળ છે. અંદર લખશો તો પેલો ગુણાકાર થઈ જશે ને મુશ્કેલી પડશે, એટલે નહીં લખવાનું. બેસ્ટ આઈડિયા. થઈ જશે તમારે ચાલો પંદરમો થઈ ગયો, ચૌદમો થઈ ગયો, તેરમો થઈ ગયો, બારમો, અગિયારમો, સોળમો થઈ ગયો, સત્તરમો દાખલો આવ્યો. એક્ઝામ્પલ સેવન્ટીન, પાંચ પોઈન્ટ સાતમો છેલ્લો, પાંચ પોઈન્ટ સાત એનો સત્તરમો એક્ઝામ્પલ. વાય ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સનો વર્ગ. મિત્રો, જવાબ લખ્યા વગર બી ગણાય, ગણવા જ માંડો તો ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, પહેલું વિકલન વાય વન ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સનો વર્ગ એટલે એક્સ સ્ક્વેરનું ટુ એક્સ એટલે ટુ ટેન ઇન્વર્સ એક્સ ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સનું વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર. જો સમજો, એક્સ સ્ક્વેરનું ટુ એક્સ એટલે આગળ ટુ ટેન ઇન્વર્સ એક્સનું વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર, પછી આ બાજુ ગણી નાખવાનું એટલે વન પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય વન ઇક્વલ ટુ ટુ ટેન ઇન્વર્સ એક્સ. હવે એ વર્ગમૂળ નથી એટલે વર્ગ નહીં કરવાનો, ફરીથી વિકલન, ફરીથી વિકલન એટલે ધેર ફોર વન પ્લસ એક્સ સ્ક્વેર રહેવા દેવાનું, વાય વનનું વાય ટુ, યુ ઇન્ટુ વી ગુણાકારનો નિયમ, બરાબર એ ગુણાકારનો નિયમ લખીશું આપણે, ગુણાકાર એટલે વન પ્લસ એક્સ સ્ક્વેર રહેવા દો, વાય વનનું વાય ટુ પ્લસ વાય વન રહેવા દઈશું, વનનું જીરો એક્સ સ્ક્વેરનું ટુ એક્સ ઇક્વલ ટુ ટુ ટેન ઇન્વર્સ એક્સનું વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર. એક રહેવા દો બીજાનું વિકલન, બીજું રહેવા દો પહેલાંનું વિકલન, ટુ ટેન ઇન્વર્સ એક્સનું વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર, ડાબી બાજુ ગુણી નાખો એટલે વન પ્લસ એક્સ સ્ક્વેરનો વર્ગ ઇન્ટુ વાય ટુ પ્લસ ટુ એક્સ ઇન્ટુ વન પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય વન બરાબર ટુ. બસ આ જવાબ હોય, આમાં કશું બીજું હોઈ શકે નહીં, આ જ જવાબ. ગણવા માંડો જવાબ આવીને ઊભો રહે, આપણે જવાબ જોઈ લઈશું શું સાબિત કરવાનું હતું. એક્સ સ્ક્વેર પ્લસ વનનો વર્ગ વાય ટુ ટુ એક્સ, એક્સ સ્ક્વેર પ્લસ વન વાય ટુ ઇક્વલ ટુ ટુ.
मित्रों 5.8 છે આપણા કોર્સમાં નથી સ્વાધ્યાય 5 ખરું સ્વાધ્યાય 5 માં આ ટાઈપનો જો પ્રશ્ન હોય તો આપણે જરા જોડે જોઈ લઈએ નહીં તો વધારાના પ્રશ્નો મારે ગણાવવા પડશે અને પ્રશ્નો બહુ સારા આપેલા નથી ને વિકલન તો બહુ મોટો વિભાગ છે હવે એક્સ્ટ્રામાં લઈ લઈએ આપણે એક્સ્ટ્રામાં પહેલો વાય ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સ નો વર્ગ જેમ ટેન ઇન્વર્સ એક્સ નો વર્ગ તો સાઇન ઇન્વર્સ એક્સ નો વર્ગ આપણે ગણીએ શું જવાબ આવે મજાના એક્ઝામ્પલ છે વાય વન ટુ સાઇન ઇન્વર્સ એક્સ આખી રીત કમ્પ્લીટ થઈ જાય તમારે વન અપોન રૂટ વન માઇનસ એક્સ સ્ક્વેર આ જે દાખલા છે એમાં એક્સ સ્ક્વેરનું ટુ એક્સ કરવાનું હોય છે સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન કરી દીધું પ્રથમ વિકલન देर हवे आने डाबी बाजू गुणी नाखो वन माइनस एक्स स्क्वेर वाय वन इक्वल टू टू साइन इनवर्स एक्स हवे आपणे बंने बाजू वर्क करीशु बंने बाजू वर्क करो एटले वन माइनस एक्स स्क्वेर इंटू वाय वन स्क्वेर इक्वल टू फोर साइन इनवर्स एक्स नो वर्क वर्क करवाथी शुं फायदो थयो કે સાઇન ઇન્વર્સ એક્સનો વર્ગ છે એ તમારો પક્ષ મળી જાય તમને પક્ષ એટલે એ તમારે ફટાફટ કામ થઈ ગયું કે વન માઇનસ એક્સ સ્ક્વેર વાય વન સ્ક્વેર ઇક્વલ ટુ ફોર વાય ઓછું થઈ ગયું હવે ફરીથી એક્સને સાપેક્ષ વિકલન કરતા તો વન માઇનસ એક્સ સ્ક્વેર વાય વન સ્ક્વેરનું ટુ વાય વન વાય વનનું વાય ટુ પ્લસ વાય વન સ્ક્વેર અચળ વનનું ઝીરો એક્સ સ્ક્વેરનું માઇનસ ટુ એક્સ ફરી એકવાર વન માઇનસ એક્સ સ્ક્વેર રહેવા દો વાય વન સ્ક્વેરનું ટુ વાય વનનું વાય ટુ પ્લસ વાય વન સ્ક્વેર રહેવા દો આનું માઇનસ ટુ એક્સ ઇક્વલ ટુ ફોર વાયનું ફોર વાય વન ધેર ફોર વન માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય ટુ વન માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય ટુ પ્લસ ને બદલે માઇનસ એક્સ વાય વન કૌંસની બાર ટુ વાય વન તમે જોઈ શકશો કે ટુ વાય વન આમાં પણ છે ટુ વાય વન અહીંયા પણ છે અને ટુ વાય વન આમાંથી મળશે એટલે ટુ વાય વન કોમન લઈ લે ઇક્વલ ટુ ટુ ઇન્ટુ ટુ વાય વન ટુ ઇન્ટુ ટુ વાય વન અને એ તમારે ઉડી જશે લખી દેવાનું કે ટુ વાય વન નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે હવે જે બાકી રહ્યું એ જવાબ છે આપણો કે વન માઇનસ એક્સ સ્ક્વેર વાય ટુ માઇનસ એક્સ વાય વન ઇક્વલ ટુ ટુ આ રીતે વાય ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ એક્સનો વર્ગ વાય ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સનો વર્ગ એવા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ બીજો દાખલો લઈએ આપણે વાય ઇક્વલ ટુ ઇન્વર્સની વાત ચાલે ઇ રેઝ ટુ એમ કોસ ઇન્વર્સ એક્સ તો પહેલું વિકલન કરીએ આપણે વાય વન e રેસ ટુ એમ કોસ ઇન્વર્સ એક્સ નું e રેસ ટુ એમ કોસ ઇન્વર્સ એક્સ એમ અચળ કોસ ઇન્વર્સ એક્સ નું માઇનસ
वन अपॉन रूट वन माइनस एक्स स्क्वेर। आटली जगह में आप कई रीते पताई शकी रूट वन माइनस एक्स स्क्वेर वाय वन इक्वल टू आ पक्ष थी गो ई रेस टू एम एट माइनस एम वाय रूट वन माइनस एक्स स्क्वेर वाय वन इक्वल टू माइनस एम वाय पछी वर्क करी नाखो एटले वन माइनस एक्स स्क्वेर वाय वन स्क्वेर इक्वल टू एम स्क्वेर वाय स्क्वेर वर्ग करता पेलू विकलन प्रथम विकलन एट्ले आवो जवाब आवे ईरेस टू एक्स नू ईरेस टू एक्स कॉस इनवर्स एक्स नू माइनस वन अपॉन रूट वन माइनस एक्स स्क्वेर एम अचळ ही रहेवा देवानू छे। खरेखर आ दाखलो पेला करता टेन इनवर्स करता पण थोड़ो टफ लागे तमने। हवे अहींयाथी फरीथी विकलन એટલે વન માઇનસ એક્સ સ્ક્વેર રહેવા દો વાય વન સ્ક્વેરનું ટુ વાય વન વાય વનનું વાય ટુ પ્લસ વાય વન સ્ક્વેર રહેવા દો વન માઇનસ એક્સ સ્ક્વેરનું માઇનસ ટુ એક્સ ઇક્વલ ટુ એમ સ્ક્વેર અચળ અને વાય સ્ક્વેરનું ટુ વાય વાય વન ફરી એકવાર એક રહેવા દો બીજાનું વિકલન એટલે ટુ વાય વન વાય ટુ પ્લસ બીજું રહેવા દો એટલે વાય વન સ્ક્વેર રહેવા દો આનું માઇનસ ટુ એક્સ એમ સ્ક્વેર અચળ વાય સ્ક્વેરનું ટુ વાય વાય વન ટુ વાય વન કોમન લઈ લો ચાલો ટુ વાય વન કોમન લઈ લો 2y1 કોમન અને 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય ટુ માઇનસ એક્સ વાય વન ટુ વાય વન કોમન ઇક્વલ ટુ ટુ વાય વન કોમન એમ સ્ક્વેર વાય બાકી રહેશે ટુ વાય વન તમારું ઉડી જશે એટલે ફાઇનલ જવાબ આવ્યો 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વન ઇક્વલ ટુ એમ સ્ક્વેર વાય। वन माइनस एक्स स्क्वेर माइनस वाय टू माइनस एक्स वाय वन इक्वल टू एम स्क्वेर वाय एज रीते तमे ई रेस टू एम साइन इनवर्स एक्स नो दाखलो होय तो पण आज जवाब आवशे। एम नी जगह पांच लख्या होय तो पच्चीस वाय आवशे नौ लख्या होय तो इक्यासी आवशे त्रण लख्या होय तो नाइन वाय आवशे ए ध्यान राखो। અગાઉ આ ચર્ચાઈ ગયેલા દાખલાઓ છે એક્સ્ટ્રામાં આપણે ચાલીએ છીએ। ધારો કે રૂટ એક્સ અપોન રૂટ વાય પ્લસ રૂટ વાય અપોન રૂટ એક્સ ઇક્વલ ટુ સિક્સ તો ડીવાય બાય ડીએક્સ હતું। મિત્રો પહેલો ગુણાકાર કરી દેવાનો છે એટલે રૂટ એક્સ એક્સ થઈ જાય રૂટ વાય વાય થઈ જશે અપોન રૂટ ઓફ એક્સ વાય ઇક્વલ ટુ સિક્સ देर फोर एक्स प्लस वाय इक्वल टू सिक्स रूट एक्स वाय खाली डीवाय बाय डीएक्स शोधवानु छे। हवे वर्ग करता कशुं आपणे हजी विकलन नथी कर्युं पहेलुं सादरूप आपवानुं छे रूट एक्स एक्स रूट वाय इंटू रूट वाय वाय छेदमां रूट एक्स वाय इक्वल टू सिक्स जमणी बाजू लई जाओ वर्ग करी नाखो बंने बाजु वर्ग करता એક્સ પ્લસ વાયનો વર્ગ ઇક્વલ ટુ છત્રીસ એક્સ વાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ટુ એબી ઇક્વલ ટુ છત્રીસ એક્સ વાય એટલે ફાઇનલ આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ થર્ટી ફોર એક્સ વાય ધેરફોર હવે વિકલન ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એક્સને સાપેક્ષ વિકલન એક્સ સ્ક્વેરનું ટુ એક્સ વાય સ્ક્વેરનું ટુ વાય ડીવાય બાય ડીએક્સ ચોત્રીસ અચળ જમણી બાજુ ગુણાકાર એક્સ રહેવા દો વાયનું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય રહેવા દો એક્સનું વન ચોત્રીસ અચળ એક્સ રહેવા દો વાયનું ડીવાય બાય ડીએક્સ વાય રહેવા દો એક્સનું વન એક્સ સ્ક્વેરનું ટુ એક્સ વાય સ્ક્વેરનું ટુ વાય ડીવાય બાય ડીએક્સ ટુ બધેથી કોમન એટલે એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ બધી બાજુથી ટુ જશે સત્તર કૌંસમાં એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય છૂટું પાડી દો એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ સત્તર એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ સત્તર વાય હવે ડીવાય બાય ડીએક્સ જમણી બાજુ લઈ જઈએ આપણે
तो y माइनस 70x इंटू dy बाय dx आ इम्प्लिसिट फंक्शन है कूट विधेय 70y ओछा x जेनी पासे dy बाय dx नहीं जमणी बाजू dy बाय dx है डाबी बाजू फाइनल जवाब आवशे dy बाय dx इक्वल टू 70y ओछा x छेद में y ओछा 70x आ तमारो जवाब दाखलानी रकम जुओ आ बोर्ड में पूछेलो दाखलो फाइन दाखलो छे एवं बने पण खरु के फरी वार आनो मौको मळे प्रश्नों अंदर नथी एटले विकलन में घणा बधा प्रश्नों आपणे जाते करवा पड़े छे। चौथो प्रश्न y इक्वल टू ई रेस टू एक्स प्लस ई रेस टू एक्स प्लस ई रेस टू एक्स अप टू इन्फिनिटी सुधी आ प्रकारना दाखला में आपणे शुं करीए छीए y इक्वल टू ई रेस टू एक्स प्लस ई रेस टू एक्स प्लस ई रेस टू एक्स प्लस डेस 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 अप टू इन्फिनिटी त्यां आगळ आपणे एक स्टेप रहेवा दई अने बीजा स्टेपने पक्ष कही दईए छीए એટલે ધેર વાય ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય હવે લોગ લઈએ કે ના લઈએ ચાલે એવું છે ધેર ફોર વાય વન ઇક્વલ ટુ e रेस टू एक्स प्लस वाय इंटू एक्स नु वन प्लस वाय नु वाय वन ई रेस टू एक्स प्लस वाय एटले तो वाय छे पोते एटले वाय वन इक्वल टू वाय इंटू वन प्लस वाय वन एटले देर वाय वन इक्वल टू वाय प्लस वाय वाय वन एटले देर फोर वाय वन कॉमन अथवा तो वाय वन माइनस वाय वाय वन इक्वल टू वाय અને ધેર ફોર વાય વન કોમન વન માઇનસ વાય ઇક્વલ ટુ અને એટલા માટે વાય વન એટલે કે ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ વાય અપન વન માઇનસ વાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ એકદમ ઇઝી બેસ્ટ એક્ઝામ્પલ ઇન્ફિનિટિવ સુધી હોય તો ના ગણાય ગણાય મજા આવે વાય વન ઇક્વલ ટુ વાય અપન વન માઇનસ વાય થેન્ક યુ વેરી મચ